सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ शियाळ हर्षा आपनो हार्दिक स्वागत करू छू। धोरण एक विषय हिंदी यूनिट 82-84। विद्यार्थी मित्रों, आपणे आ यूनिटनो अभ्यास करता पहला अगाउना तासमां आपणे शुं भण्या हता ते थोड़ू याद करिए। अगाउना तासमां आपणे यूनिट 78 भण्या हता र ल व श अक्षर शोधी तेना उपर गोळ दोर्युं हतुं, खरुं ने? ત્યારબાદના યુનિટ 79 આપણે જોયું હતું કે હ જ્ઞ શ અને ત્ર અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોર્યું હતું, યાદ છે ને? દરેકને આવડી પણ ગયું હશે। ત્યારબાદનું યુનિટ 80 જેમાં ચોરસમાં આપેલા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો, તો આપણે દરેક મૂળાક્ષરો શોધીને ગોળ પણ કર્યા હતા। ત્યારબાદનું યુનિટ 81 જેમાં આપણે ભણ્યા હતા ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને છોડો, આપણે અહીં સુધી અભ્યાસ કર્યો હતો। દરેકને આ દરેક યુનિટ આવડી પણ ગયા હશે। તો આજે આપણે યુનિટ 82 અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષરો લખો। અહીં આપણને કેટલાક મૂળાક્ષરો આપ્યા છે, જેમ કે ર વ શ હ અને ત્ર, ખરું ને? તો વચ્ચેના મૂળાક્ષરો નથી, એટલે કે ખૂટતા મૂળાક્ષરો આપણે અહીં લખવાના છે। આપણે એક પછી એક મૂળાક્ષર બોલતા જશું। ર સે રથ, ખરું ને? ર રથ કા ર, પછી શું આવશે? લ લડકે કા લ, લ સે લડકા, તો અહીં આપણે લ લખીશું, ખરું ને? આપણે ફરીથી આ લાઈન બોલીએ। ર સે રથ, લ સે લડકા, વ સે વજન, અને ત્યારબાદ કયો મૂળાક્ષર આવશે? તો કે શ સે શરબત, તો આપણે અહીં શ લખીશું। ત્યારબાદ ફરીથી આ લાઈન બોલીએ। ર સે રથ, લ સે લડકા, વ સે વજન, શ સે શરબત, શ સે ષટકોણ, અને સ સે શું થશે? સપેરા, તો અહીં સ લખીશું। ત્યારબાદ આપણે ફરીથી આ લાઈન બોલીએ। ર સે રથ, લ સે લડકા, વ સે વહાણ અથવા તો વજન, શ સે શરબત, શ સે ષટકોણ, સ સે સફેરા, હ સે હલ, અને ત્યારબાદ કયો આવશે? શ સે ક્ષત્રિય, ખરું ને? તો અહીંયા શ લખશું। ત્યારબાદ ફરીથી આ લાઈન બોલીએ। ર સે રથ, લ સે લડકા, વ સે વજન, શ સે શરબત, શ સે ષટકોણ, સ સે સપેરા, હ સે હર, શ સે ક્ષત્રિય, ત્ર સે ત્રિશુલ, અને છેલ્લો કયો મૂળાક્ષર આવશે? જ્ઞ સે યજ્ઞ, તો આપણે અહીં જ્ઞ લખીશું। આમ આપણું આ યુનિટ પૂર્ણ થાય છે। ત્યારબાદનું યુનિટ 83 હિન્દી મૂળાક્ષરોમાં રંગ પૂરો। દરેક વિદ્યાર્થી મિત્રોએ આ યુનિટમાં મનપસંદ રંગ પૂરવાનો છે। અહીં કયા કયા મૂળાક્ષરો આપ્યા છે? તો કે ર લ વ શ શ સ હ શ્ર ત્ર અને જ્ઞ, આ મૂળાક્ષરો આપણને આપ્યા છે। આ દરેક મૂળાક્ષરોમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે। તો ચાલો આપણે એક પછી એક મૂળાક્ષરમાં રંગ પૂરીએ। પહેલો મૂળાક્ષર છે ર, તો તેમાં આપણે રંગ પૂરીએ। ત્યારબાદનો મૂળાક્ષર છે લ, તો ચાલો
તેમાં આપણે રંગ પૂરીએ. ત્યારબાદનો વ, તો વમાં આપણે રંગ પૂરીએ. ત્યારબાદ શ છે શરબત, તો શમાં આપણે રંગ પૂરીએ. ત્યારબાદનો મૂળાક્ષર શ છે ષટકોણ, એટલે ષટ, શમાં આપણે રંગ પૂરીએ. ત્યારબાદ સ છે સપેરા, તો ચાલો સમાં આપણે રંગ પૂરીએ. ત્યારબાદ હશે હલ, એટલે કે હમાં આપણે રંગ પૂરીએ. ત્યારબાદ શ છે ક્ષત્રિય, એટલે શમાં આપણે રંગ પૂરીએ. ત્યારબાદ ત્ર, ત્રમાં આપણે આપણો મનપસંદ રંગ પૂરવાનો છે. અહીં હું તો મારો મનપસંદ રંગ પૂરું જ છું, એ મુજબ તમારે પણ પૂરવાના છે આ દરેક મૂળાક્ષરમાં, એટલે કે આપણે ત્રમાં રંગ પૂરીએ. ત્યારબાદ જ્ઞ, યજ્ઞ છે જ્ઞ, તો ચાલો તેમાં આપણે રંગ પૂરીએ. આમ આપણે આ યુનિટમાં ર સે રથ, લ સે લડકા, વ સે વહાણ, શ સે શરબત, શ સે ષટકોણ, સ સે સપેરા, હ સે હલ, શ સે ક્ષત્રિય, ત્ર સે ત્રિશૂલ, જ્ઞ સે યજ્ઞ, આ મૂળાક્ષરો આપણે અગાઉ લખ્યા હતા અને ઓળખ પણ મેળવી હતી. અને આજે આપણે આ દરેક મૂળાક્ષરમાં રંગ પૂર્યો. કયા કયા મૂળાક્ષરોમાં, કોઈ કહેશે? તો આમાંના કેટલાક વિદ્યાર્થી કહેશે ર, લ, વ, શ, ષ, સ, હ, ષ, ત્ર અને જ્ઞ, આ મૂળાક્ષરમાં રંગ પૂર્યા, ખરું ને? હવે આપણે યુનિટ 84નો અભ્યાસ કરીએ, જ્યાં આપણે ક થી જ્ઞ સુધીના હિન્દી મૂળાક્ષરો વાંચો અને લખો, એટલે કે ઉપરની લીટીમાં આપેલા દરેક મૂળાક્ષર જોઈને નીચેની લીટીમાં લખવાના છે, એટલે કે જોઈને આ દરેક મૂળાક્ષર લખવાના છે. જોઈને તો દરેકને આવડે, તો ચાલો આપણે આ મૂળાક્ષરો લખીએ. અહીં હું દરેક મૂળાક્ષર બોલતી જાઉં છું અને લખતી પણ જાઉં છું, તો તમારે પણ આ જ રીતે દરેક મૂળાક્ષર બોલતો જવાનો અને લખતો જવાનો. તો ચાલો લખીએ. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ અને ઢ. આમ આ પહેલી લાઈન આપણી પૂરી થઈ. દરેકે આ મુજબ દરેક મૂળાક્ષરો જોઈને નીચે લખ્યા હશે. ત્યારબાદ ના બીજી હરોળ જોઈએ, તો અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ અને ય. તો દરેકે મારી સાથે આ દરેક મૂળાક્ષર બોલતા પણ ગયા હશે અને લખતા પણ ગયા હશે, ખરું ને? ત્યારબાદ ત્રીજી હરોળ, જેમાં આપણે ર, લ, વ, શ, શ, સ, હ, શ, ત્ર અને જ્ઞ જે જોઈને આપણે લખ્યા. ત્યારબાદ આપણને સ્વર આપ્યો છે, જે છે અ, તો આપણે આ મુજબ અ પણ લખવાનો છે. આમ આપણે આ યુનિટમાં ક થી જ્ઞ સુધીના દરેક મૂળાક્ષરો વાંચતા ગયા અને લખતા પણ ગયા. દરેકને લખતા પણ આવડી ગયું હશે. તો આજે આપણે યુનિટ કયા કયાનો અભ્યાસ કર્યો? તો કે 82, 83 અને 84. દરેકને આવડી પણ ગયું હશે, ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો, યુનિટ 82 અને 84 તમારી પાકી નોટમાં લખવાનું છે અને
યુનિટ 83 જે છે, જેમાં તમે પાઠ્યપુસ્તકમાં રંગ તો પૂર્યો છે એટલે આપણે બાકી નોટમાં તે કરવાનું નથી। અહીં આ તાસ આપણે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું જ્યારે આપણે યુનિટ 85, 86 અને 87 નો અભ્યાસ કરીશું।